ફાળેલ માલ કરતા વધુ પાડી ગયાનો મામલો સામે આવ્યો. જોકે આ મામલો સામે આવ્યા બાદ ત્રણ જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કર્યા તો એકની તાત્કાલિક અસરથી બદલી કરાઈ હતી. ડીસાના અખોલ પાસે આવેલ ઉત્તર ગુજરાત વીજ કંપનીની વિભાગીય કચેરી 1-2 આવેલ છે, જે ડીસા સહિતના તાલુકા આ કચેરીના તાબામાં આવે છે. ત્યારે આ કચેરી દ્વારા વાવ તાલુકાના ગામડાઓમાં નવી લાઇન ખેંચવા સહિતના કામો કોન્ટ્રાક્ટરને નિયમ મુજબ આપવામાં આવ્યા. ત્યારે આ કોન્ટ્રાક્ટરને ફાળવેલ કામ અને મંજૂર થયેલ કામ કરતા કચેરીમાંથી વધુ માલ લઈ જઈ લાઇનો ઊભી કરી દીધી હોવાનું કચેરીના અધિકારીઓને ધ્યાને આવતા ચોંકી ઉઠ્યા અને માલ વધારે સ્ટોકમાંથી કઈ રીતે લઈ ગયેલ તે બાબતની તપાસ કરાતા ત્રણ અધિકારીની બેદરકારી સામે આવતા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવેલ. જ્યારે એક અધિકારીની બદલી કરેલ, જોકે બાદમાં કોન્ટ્રાક્ટર સહિત અધિકારીઓ સામે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરાઈ, પરંતુ કોન્ટ્રાક્ટર રાજકીય વગનો ઉપયોગ કરતા બનાસકાંઠાના રાજકીય આગેવાન દ્વારા કચેરીના અધિકારી પર દબાણ લાવતા હજુ સુધી ફરિયાદ નોંધાઈ નથી. આ બાબતે ઉત્તર ગુજરાત વીજ કંપનીના અધિકારીનો સંપર્ક કરાતા જણાવેલ કે તપાસ ચાલુ છે, પૂર્ણ થયે માહિતી મળશે, સાથે સસ્પેન્ડ અધિકારીઓના નામ પણ આપતા ઉચ્ચ અધિકારી ફફડી રહ્યા હતા. જો કે કચેરીમાંથી માલ કોન્ટ્રાક્ટર વધુ લઈ જઈ ગુનો કર્યો હોવા છતાં કયા નેતાના ઇશારે અધિકારીઓ ફરિયાદ આપતા ફફડી રહ્યા છે તેને લઈ ખુદ કચેરીમાં પણ ગણગણાટ જોવા મળી રહ્યો છે. અહેવાલ ચેતન શ્રીમાળી.